મિત્રો, હું છું સરોજ નાયક. મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે. સોલંકી વંશની રાજધાની અને આપણી જૂનામાં જૂની એક નગરી કે જે સરસ્વતી નદીને કિનારે આવેલી છે અને મહારાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલી છે અને એમના નામ ઉપરથી એ નગરીનું નામ પડ્યું છે સિદ્ધપુર. આજે હું તમને સિદ્ધપુર વિશે જણાવવાની છું. સિદ્ધપુરમાં મુખ્યત્વે બે સ્થળો જોવાલાયક છે. એક છે બિંદુ સરોવર અને બીજું છે રુદ્રમહાલય. બિંદુ સરોવર એ માતૃતર્પણ માટે જાણીતું સ્થળ છે. કહેવાય છે કે વર્ષો પહેલાં ભગવાન શ્રી પરશુરામે પોતાની માતાનું માતૃતર્પણ ત્યાં કરેલું અને ત્યારબાદ આપણે બધા ગુજરાતીઓ માતૃતર્પણ માટે સિદ્ધપુર જઈએ છીએ. અને બીજું છે રુદ્રમહાલય, એની કોતરણી, એનો પથ્થર બધું જાણીતું છે, એની ડિઝાઇન ખૂબ જાણીતું છે. જ્યારે રાજા પોતાની નગરીની આજુબાજુ કિલ્લો બાંધવાનો હતો અને એનો પહેલો જ્યારે સ્તંભ મૂકવાનો હતો અને ભૂમિપૂજન કરીને કોદાળીનો ઘા જ્યારે જમીનમાં મૂક્યો ત્યારે રાજાના રાજ્ય જ્યોતિષીએ રાજાને કહ્યું કે મહારાજ, આ જે કુહાડીનો ઘા આપણે મૂક્યો છે એ જમીનની નીચે રહેલા શેષનાગના શીશમણી ઉપર પડ્યો છે અને શીશમણી ઉપર પડેલો હોવાથી આ સિદ્ધપુર નગરી અજેય રહેશે, એને કોઈ જીતી શકશે નહીં અને એની સુખ સમૃદ્ધિ ચિરકાળ સુધી એવી ને એવી રહેશે. પણ મહારાજને આ માન્યામાં આવ્યું નહીં, જ્યોતિષની વાત ઉપર એમને વિશ્વાસ થયો નહીં અને એમણે જ્યોતિષીને કહ્યું કે જેનો નામ હોય એનો નાશ પણ હોય તો એવું કેવી રીતે શક્ય જ હોય. ત્યારે જ્યોતિષીએ રાજાને કહ્યું કે જો તમારે મારા જ્યોતિષી વિદ્યા ઉપર તમને વિશ્વાસ ન હોય અને એની ચકાસણી કરવી હોય તો તમે એ કુહાડીને એક સેકન્ડ માટે સહેજ ઊંચી કરો, પણ તરત જ દાબી દેજો, લોહીના ફુવારા ઉડશે, ત્યારે તો તમને ખ્યાલ આવશે જ. તો સિદ્ધરાજ જયસિંહના કહેવાથી કુહાડીને સહેજ ઊંચી કરવામાં આવી અને મિત્રો જાણો છો, એમાંથી લોહીના ફુવારા ઉડ્યા અને સિદ્ધરાજ જયસિંહના બધા જ કપડાં લોહી લુહાણ થઈ ગયા. તરત જ એ કુહાડીને દાબી દેવામાં તો આવી, પરંતુ એ જે એક કે બે સેકન્ડ માટેનો સમય હતો એ દરમિયાન નીચેનો નાગ ખસી ગયો, થોડો સરકી ગયો અને જે કુહાડીનો ઘા એના માથા ઉપર હતો, એની શીશમણી ઉપર હતો, એના બદલે એની પૂંછડી ઉપર લાગ્યો. તો રાજ જ્યોતિષીએ મહારાજને કહ્યું કે મહારાજ, આ બહુ ખોટું થયું છે, જો એની શીશમણી ઉપર જ કુહાડી હોત તો રાજ્યની સુખ સમૃદ્ધિ પણ એમને એમ રહેત અને એ અજય ગણાત, પણ હવે એની કીર્તિ એની સુખ સમૃદ્ધિ રહેશે તો ખરા પણ થોડાક સમય માટે. આપના અવસાન બાદ એટલે કે રાજાના અવસાન બાદ આ જે રુદ્રમહાલય ચણાવવાનો છે એ ધીરે 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 ખંડેર થશે. અને મિત્રો, થયું પણ એવું જ. જ્યારે અલાઉદ્દીન ખિલજીએ સિદ્ધપુર અને પાટણ ઉપર ચઢાઈ કરી ત્યારે રુદ્રમહાલય 7 માળનો બનેલો હતો. એ 7 માળમાંથી કેટલાક માળ અલાઉદ્દીન ખિલજીએ તોડી પાડ્યા અને ત્યારબાદ કાળક્રમે ધીરે 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 બધા જ માળ નાશ થતા ગયા. થોડાક વર્ષો પહેલાં ગવર્મેન્ટે એ રુદ્રમહાલની આજુબાજુ ચોકી પહેરો રાખી દીધો છે અને અત્યારે હાલ એ રુદ્રમહાલયનો જે મેઇન ગેટ હતો, જે મેઇન દરવાજો હતો, એ એમના એમ છે. તો મિત્રો, એ ડિઝાઇન જોવી હોય, એ કોતરણી જોવી હોય તો હાલ પણ તમે સિદ્ધપુરની મુલાકાત લઈ શકો છો અને આપણો ભવ્ય વારસો નજરો નજર જોઈ શકો છો. થેન્ક યુ.